ધોરણ બાર અર્થશાસ્ત્ર ચેપ્ટર નંબર પહેલું અર્થશાસ્ત્રમાં આલેખ મિત્રો સૌથી પહેલો જ આપણો પ્રશ્ન છે આકૃતિ આકૃતિ એટલે શું તો કે અવલોકિત માહિતીનું ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ એટલે આકૃતિ પ્રતિનિધિત્વ એટલે કે લીડરશીપ તો જે વસ્તુ એ માહિતીનું લીડરશીપ લે છે એટલે કે માહિતીને સમજાવવા માટેનું જે પાયાનું પરિબળ થાય છે એ પરિબળ એટલે આકૃતિ ઘણી વખત આપણે આકૃતિની વ્યાખ્યા શીખેલા છીએ પણ મિત્રો આજે જ્યારે લીડરશીપના સ્ટેજ ઉપર છીએ ત્યારે જો લીડરશીપની માહિતીથી આપણે આકૃતિને સમજીશું તો વધારે આપણને સમજમાં આવશે તો સૌથી પહેલી વસ્તુ કે આકૃતિ દોરતી વખતે સ્કેલમાં લેવામાં આવે છે બહુ સારી રીતે તમે જાણો છો આકૃતિ દોરવા માટે આંકડા શાસ્ત્રનું ઊંડું જ્ઞાન જરૂરી નથી એટલે વધારે પડતો આપણને એવું લાગે કે ભાઈ હું બહુ ઊંડાણપૂર્વક આ આંકડા શાસ્ત્રનું જ્ઞાન જાણતો હોઈશ તો જ મારાથી આકૃતિ દોરી શકાય એમ છે પણ એવું ખાસ નથી આકૃતિનો ઉપયોગ ક્યાં થઈ શકે છે તો કે આકૃતિનો ઉપયોગ એ વિજ્ઞાપન કંપનીઓ આકર્ષણ ઊભું કરવા માટે જેમ કે અમારી કંપનીએ આ વર્ષ દરમિયાન આટલું પ્રોડક્શન કર્યું અથવા આટલું વેચાણ કર્યું અથવા આટલા ગ્રાહકોને મેં વધારે આકર્ષિત કર્યા જેવું દર્શાવવા માટે એ આકૃતિનો જે છે ઉપયોગ કરી શકે છે ત્યારબાદ રાજ્ય માહિતી આપવા માટે કે અમે વિકાસના આંકડા આટલા છે માથાડીઠા આવકના આટલા આંકડા છે જેવી રીતે વિવિધ વસ્તુઓ દર્શાવવા માટે એ આકૃતિનો ઉપયોગ કરી શકે છે ત્યારબાદ સામાજિક સંસ્થાઓ જાગૃતતા ફેલાવવા માટે માનો કે કોઈ એ અંધજન માટે અથવા ગરીબ વ્યક્તિઓ માટે કાર્ય કરતી સંસ્થાઓ છે તો બે હજાર દસની અંદર બે હજાર અગિયારની અંદર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર એવી રીતે આકૃતિની અંદર પોતાના આંકડા દર્શાવી અને દૂરથી લોકોને આકર્ષિત કરી શકે છે અને પોતાની જે માહિતી છે તે સરળતાથી આપણી સમક્ષ રજૂ કરી શકે છે એવી જ રીતે આકૃતિને જેવી રીતે રજૂ કરવામાં આવે છે આકૃતિને આપણે આલેખમાં દર્શાવીએ છીએ એટલે આકૃતિ વર્ગ વગર ક્યારેય પણ આલેખ શક્ય બનતો નથી એટલા માટે આપણે સૌથી પહેલાં આકૃતિને સમજ્યા ત્યારબાદ મિત્રો આપણે સમજીએ છીએ આલેખ આલેખ શું છે તો આલેખ આલેખ પણ અવલોકિત માહિતીનું ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ કરે છે જેવી રીતે આપણી પાસે આકૃતિ અવલોકિત માહિતીનું ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ કરતી હતી એવી જ રીતે આલેખ પણ અવલોકિત માહિતીનું ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ કરે છે તો કેવી રીતે તો વપરાતી માહિતી સ્વયં સ્પષ્ટ હોતી નથી એટલે કે જ્યારે તમે કોઈ માહિતીને રજૂ કરવા માટે જાઓ છો ત્યારે એ જોતાની સાથે જ જો સ્પષ્ટ ન થતી હોય તો આપણે એને આલેખમાં દર્શાવવામાં આવે છે જે માટે આપણે માહિતીને સતત આવૃત્તિમાં દર્શાવી હોય ત્યારે આલેખ દોરવામાં આવે છે ખાસ કરીને આપણે જોવું રહ્યું કે સતત કોને કહેવાય અને અસતત કોને કહેવાય તો આપણે આગળના સ્ટેપમાં જોઈશું સતત કોણ કહેવાય અને અસતત કોને કહેવાય તો સતત આવૃત્તિ દ્વારા માહિતીને સ્પષ્ટ કરવા આંકડાશાસ્ત્રના શાસ્ત્રના સાધનો જરૂરી છે જેવા કે આંકડા શાસ્ત્રના સાધનો એટલે કે આલેખ દોરવા માટે આંકડાશાસ્ત્રનું શાસ્ત્રનું જ્ઞાન જરૂરી છે પણ યાદ રાખજો મિત્રો ઊંડાણપૂર્વકનું જ્ઞાન જરૂરી નથી તો જેવી રીતે એક્સ અને વાય ધરી દ્વારા દોરાયેલા ચતુર્થાંશોમાં એક કે એકથી વધુ ચતુર્થાંશ પર આલેખ ફેલાઈ શકે છે અને મિત્રો ખાસ ધ્યાનમાં રાખજો આ લેખ દોરવા માટે હંમેશા આપણે ગ્રાફ પેપર પર દોરવામાં આવે છે તો આવી રીતે આપણે આ લેખ અને આકૃતિનો અર્થશાસ્ત્રમાં ઉપયોગ કરી શકીએ છીએ મિત્રો હમણાં જ આપણે વાત કરી કે સતત આવૃત્તિ વિતરણ અને અસતત આવૃત્તિ વિતરણ તો ખાસ જોવાનું રહ્યું કે અસતત આવૃત્તિ વિતરણ કોને કહેવાય જે એક સાતત્ય ન જાળવતું હોય ને એને કેવું કહેવાય અસતત આવૃત્તિ વિતરણ સાતત્ય એટલે અહીંયા તમે જોઈ શકો છો એક બે પાંચ સાત દસ એટલે કે આમાં ક્યાંય પણ સાતત્ય નથી તો આવા આવૃત્તિ વિતરણને કેવો આવૃત્તિ વિતરણ કહેવાય છે અસતત આવૃત્તિ વિતરણ અને સતત આવૃત્તિ વિતરણમાં મિત્રો તમે જોઈ શકો છો આપણી સમક્ષ એક માહિતી આપવામાં આવેલી છે જેની અંદર સતત આવૃત્તિ એટલે કે આવકનો વર્ગ અને લોકોની સંખ્યા તો આવકનો વર્ગ એટલે દસ હજારથી વીસ હજાર વીસ હજારથી ત્રીસ હજાર એવી જ રીતે લોકોની સંખ્યા પાંચસો ત્રણસો અહીંયા તમે જોઈ શકો છો અસતત આવૃત્તિ વિતરણની અંદર એક બે પાંચ સાત દસ એવી રીતે હતો એટલે કે આ સાતત્ય જાળવતું ન હતું જેનું સાતત્ય ન હોય જો આ એક બે ત્રણ ચાર પાંચ એવી રીતે હોત તો આને પણ આપણે સતત આવૃત્તિ વિતરણ કહી શકીએ પણ અહીંયા આપણે એક બે પાંચ સાત દસ એટલે કે જે સાતત્ય નથી જાળવતું માટે તેને અસતત આવૃત્તિ વિતરણ કહેવાશે અને જે વસ્તુ સાતત્ય જાળવે તેને શું કહેવાય છે સતત આવૃત્તિ વિતરણ અહીંયા તમે જોઈ શકો છો ખૂબ સારી રીતે જેમ કે દસ હજારથી વીસ હજાર અને વીસ હજારથી ત્રીસ હજાર તો મિત્રો આ હતું સતત આવૃત્તિ વિતરણ અને અસતત અસતત આવૃત્તિ વિતરણ તો હવે આપણે ફરી વખત પાછા મળીશું અર્થશાસ્ત્રમાં આકૃતિઓ તથા આલેખનું મહત્ત્વ